વડોદરામાં દશેરા નિમિત્તે ઉત્તર ભારત સાંસ્કૃતિક સંઘ દ્વારા ભવ્ય રામલીલા અને રાવણ દહનના કાર્યક્રમનું આયોજન કરાયું હતું પચાસ ફૂટ ઊંચા રાવણ મેઘનાથ અને કુંભકર્ણના પુત્રનું દહન કરી ભવ્ય આતશબાજી કરવામાં આવી હતી દશેરા નિમિત્તે છેલ્લા આડત્રીસ વર્ષથી ઉત્તર ભારત સાંસ્કૃતિક સંઘ દ્વારા રામલીલા અને રાવણના દહનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે ત્યારે આ વખતે પણ ઉત્તર ભારત સાંસ્કૃતિક સંઘે ભવ્ય રામલીલા અને રાવણ દહનના કાર્યક્રમનું પોલો ગ્રાઉન્ડ ખાતે આયોજન કર્યું હતું જેમાં મોટી સંખ્યામાં વડોદરાવાસીઓ ઉમટી પડ્યા હતા રાવણ દહન પહેલા એકસો પચીસ જેટલા કલાકારોએ રામલીલાનું નાટક ભજવ્યું હતું જેમાં મહિલા સુરક્ષા અને સ્વચ્છતાનો સંદેશો આપવામાં આવ્યો હતો ખાસ વાત એ છે કે રામલીલામાં લક્ષ્મણનું પાત્ર મુસ્લિમ યુવાન ભજવતો હોવાથી કોમી ઇખલાસનો પણ સંદેશો સમાજમાં મળે છે રામલીલા બાદ પોલો ગ્રાઉન્ડ ખાતે અંદાજીત ત્રણ લાખના ખર્ચે તૈયાર કરેલ પચાસ ફૂટ ઊંચા રાવણ કુંકર્ણ અને મેઘનાથના પોતળાનું દહન કરાયું હતું ત્યારબાદ ભવ્ય આતશબાજી કરવામાં આવી હતી રામલીલા અને રાવણ દહનનો કાર્યક્રમ જોવા વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી સાંસદ રંજનબેન ભટ્ટ મેયર જીગીશાબેન શેઠ ધારાસભ્યો પોલીસ કમિશનર કલેક્ટર સહિત અનેક મહાનુભાવો પણ આવ્યા હતા